ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટે આજે હત્યા અને સ્ત્રી અત્યાચારના ગુનામાં એક શખ્સને આજીવન કારાવાસની સજા ફટકારી સમાજમાં સ્ત્રી અત્યાચાર કરનાર સામે દાખલો બેસાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મેગડોલ ગામનો ભગાજી ઠાકોર આજથી લગભગ 11 વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના કાકરાળા ગામના જસીબેન ઠાકોર સાથે લગ્ન થયા હતા અને તેમના ગૃહસ્થ જીવન દરમિયાન 2 સંતાનોનો જન્મ પણ થયો હતો. બાદમાં 2 એપ્રિલ 2018ના રોજ જસીબેન તેમના 2 સંતાનો સાથે તેમના પિયર મળવા ગયા હતા. બાદમાં જ્યારે ભગાજી ઠાકોર તેમની પત્નીને તેડવા માટે જસીબેનના પિયર ગયા ત્યારે જસીબેનની તબિયત સારી ન હોવાથી તેમના પિતા આવે ત્યારબાદ ભગાજી સાથે જવાનું જણાવતા ભગાજી ઠાકોર નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે લઈને આવેલા ખંજરથી જસીબેનના ઘાતકી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં જસીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા અને વધુ પડતું રક્ત વહી જતાં જસીબેનનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતક જસીબેનના બહેને સિહોરી પોલીસ મથકમાં ભગાજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે ભગાજી ઠાકોરની અટકાયત કરી હતી અને આજે આ અંગેનો કેસ ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મેજિસ્ટ્રેટે સમાજમાં સ્ત્રી અત્યાચાર અને માનવ વધને લઈ સમાજમાં દાખલો બેસે તે માટે સરકારી વકીલ દલાભાઈ પટેલની ધારદાર અપીલને ધ્યાને લઈ આજીવન કારાવાસની સજા ફટકારી છે. ડીસા કોર્ટમાં એક આરોપી ભગાજી રામાજીનો કેસ આજ રોજ ચાલી જતા તેની પત્નીને તેણે ખંજર વરે હુમલો કરી એનું મોત નિપજાવેલું છે અને તે બાબતે આજરોજ કોર્ટમાં આજીવન કેદની સજા ફટકારેલ છે અને તેને 5,000 રૂપિયા દંડ કરેલો છે. સમાજમાં સ્ત્રી અત્યાચાર અટકે તે માટે એક ઉદાહરણરૂપ આજે દાખલો નામદાર કોર્ટે બેસાડેલો છે. ભગાજી ઠાકોરે 2 સંતાનોની માતા અને તેમની પત્નીની હત્યા કર્યા બાદ તેમના બંને બાળકો માતા પિતા વિહોણા થઈ ચૂક્યા છે. પોતાના પિતાના હાથે માતા ગુમાવ્યા બાદ પિતાને આજીવન કારાવાસની સજા ફટકારતા 2 બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.